હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વી આર ગુજ્જુ આજે મેં બનાવી છે બાઉન્ડ્રી ચોકલેટ તો ઇન્ટરનેટ પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે બાઉન્ડ્રી ચોકલેટ તો એને એકદમ ઇઝીલી અને ક્વિક બનાવી શકાય છે ઘરે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો બાઉન્ડ્રી ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે જે મેં એક કપ જેટલું લીધું છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એટલા પ્રમાણે તમે ટોપરાનું છીણ લઈ શકો છો હવે મેં કન્ડેન્સ મિલ્ક લીધું છે કન્ડેન્સ મિલ્ક આપણે જે ટોપરાનું છીણ લીધું છે એ બાઇન્ડિંગ થઈ જાય એટલું આપણે લેવાનું છે તો મેં અહીંયા બે ચમચી જેટલું લીધું છે પછી જરૂર પડશે તો એડ કરીશું પણ અત્યારે આપણે મિક્સ કરી લઈએ તો બે ચમચી જેટલું ઇનફ છે એકદમ ચોકલેટ જેવું બાઇન્ડિંગ આવી જાય એ રીતનું આપણે ટેક્સચર લાવવાનું છે તો આ રીતે હાથથી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આમાં જો તમે વેનીલા એસેન્સ એડ કરવા ઈચ્છતા હોય તો એ પણ કરી શકો છો મેં અત્યારે ખાલી કન્ડેન્સ મિલ્ક જ એડ કર્યું છે અને જોઈ શકો છો કે એકદમ સરસ બાઇન્ડિંગ આવે એવું થઈ ગયું છે હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હવે આપણે બટર પેપર લેવાનું છે જો મારી પાસે બટર પેપર અવેલેબલ નહોતું એટલા માટે મેં એક પેપર લીધું છે અને એને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે જે ખાવાનું તેલ આવે છે એનાથી જ ગ્રીસ કરી લીધું છે અને ચોકલેટનો આપણને જે રીતનો શેપ પસંદ હોય એ પ્રમાણે આપણે ચોકલેટને આકાર આપી દેવાનો છે તો અત્યારે મેં આ રીતે સિલિન્ડ્રિકલ શેપ આપ્યો છે તો આ જ રીતે આપણે બધી જ ચોકલેટ્સ રેડી કરી લઈશું અને બટર પેપરનો યુઝ કર્યો છે તો ઇઝીલી એ રિમૂવ થઈ જશે તો આ રીતે મેં બધી જ ચોકલેટ્સ બનાવીને રેડી કરી દીધી છે હવે દસ મિનિટ માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈએ તો દસ મિનિટ માટે આપણે ફ્રીઝમાં મૂકી દીધી છે અને સાથે જ આપણે બહારનું કોટિંગ કરવા માટે ચોકલેટ લઈ લઈએ તો ચોકલેટમાં મેં અહીંયા ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંને લીધી છે તમે એકલા મિલ્ક ચોકલેટથી પણ બનાવી શકો છો તો મેં બંનેની ક્વોન્ટિટી સરખી લીધી છે તો આ રીતે આપણે એને પહેલાં કટ કરી લઈશું અને પછી તમે માઇક્રોવેવ તમારી પાસે હોય તો તમે માઇક્રોવેવમાં મેલ્ટ કરી શકો છો અને જેની પાસે માઇક્રોવેવ ના હોય તો આપણે એને ડબલ બોયલર મેથડથી આપણે એને મેલ્ટ કરીશું તો મેં આ રીતે એક સ્ટીલનું વાસણ લઈ લીધું છે તમારી પાસે કાચનું વાસણ હોય તો તમે કાચનું વાસણ પણ લઈ શકો છો અને ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંનેને આ રીતે કટ કરી અને આપણે એડ કરીશું વાસણમાં કટ કરવાથી એ જલ્દીથી મેલ્ટ થઈ જાય છે તો આ રીતે સરખી રીતે બધા જ પીસ કરી લીધા છે અને હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું તો મેં અહીંયા ચા બનાવવા માટે જે સોસ પેન આવે છે એ લીધું છે અને એમાં પાણી એ રીતનું રાખવાનું છે કે જે વાસણમાં આપણે ચોકલેટ લીધી છે એને ટચ ના થાય અને હવે ફૂલ ગેસની ફ્લેમ પર પહેલાં થોડું ગરમ પાણી કરી લીધું છે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ કરી દીધી છે અને હવે આપણે પહેલાં એને મિક્સ નહીં કરીએ થોડું એની જાતે જ મેલ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે એને ટચ નહીં કરીએ થોડું જાતે જાતે મેલ્ટ થઈ જાય પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરતા જઈશું અને સારી રીતે ચોકલેટને આપણે મેલ્ટ કરી લઈશું અને મેં અહીંયા એક ચમચી સોલ્ટેડ બટર એડ કર્યું છે ટોટલી ઓપ્શનલ છે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી ટેસ્ટ અને સાઇનિંગ ખૂબ જ સારું આવે છે તો મેં એડ કર્યું છે બટર હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ આટલી પ્રોસેસ કરતાં મને પાંચથી સાત મિનિટ લાગી છે તો આપણી ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે જે ચોકલેટ ફ્રીજમાં રાખી હતી એને બહાર લઈ લીધી છે અને એને આપણે કોટ કરી લઈએ તો આ રીતે એક એક ચોકલેટ આપણે આમાં ડીપ કરતા જઈશું અને કોટ કરતા જઈશું તો જે પણ આપણે મેલ્ટ ચોકલેટ લીધી હતી એને આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી જેટલી વધારાની એક્સ્ટ્રા ચોકલેટ હોય એ આપણે નિતારી લઈશું અને આ રીતે ગોઠવતા જઈશું તો આ રીતે આપણે વન બાય વન બધી જ ચોકલેટ્સ રેડી કરી દઈશું આપણે ફ્રીજમાં દસ મિનિટ માટે મૂકી હતી એટલે એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને આ રીતે બધી જ ચોકલેટ્સ આપણે રેડી કરી લઈશું અને આ રીતે થોડા થોડા અંતરમાં આપણે ગોઠવતા જઈશું આ રીતે બધી જ ચોકલેટ મેં રેડી કરી લીધી છે હવે આને પણ આપણે દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું અને જે ચોકલેટ બચી છે મેલ્ટ કરેલી તો એને પણ આપણે વેસ્ટ નહીં થવા દઈએ તો મારી પાસે ચોકલેટ મોલ્સ છે સિલિકોનનું તો આપણે એમાં ચોકલેટ્સ બનાવી લઈએ તો આને ગ્રીસ કરવાની બિલકુલ જરૂર નથી કેમકે સિલિકોનનું મોલ છે જે ચોકલેટ એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે તો આ રીતે ચોકલેટને ચમચીથી ભરી લઈશું અને આ એકદમ અલગ અલગ ફ્લાવરના શેપવાળી છે જેથી એકદમ છોકરાઓ માટે બાળકો માટે એકદમ એટ્રેક્ટિવ લાગે છોકરાઓને એકદમ પસંદ આવે તો આ રીતે બધી જ આપણે ચમચીથી વન બાય વન ભરી લઈશું જેથી આપણે જે ચોકલેટ મેલ્ટ કરી છે એ પણ વેસ્ટ ના થાય તો આ રીતે મારી નવ ચોકલેટ રેડી થઈ છે તો આને પણ આપણે દસ મિનિટ માટે ફ્રીઝમાં રાખી લઈશું તો મળીએ દસ મિનિટ પછી તો દસ મિનિટ પછી જોઈ શકીએ છીએ કે આપણી ચોકલેટ એકદમ સેટ થઈ ગઈ છે અને આપણે જે બટર પેપર યુઝ કર્યું હતું એટલા માટે ઇઝીલી એકદમ અનમોલ્ડ થઈ ગઈ છે અને આ સિલિકોનનું મોલ્ડ છે તો એમાં પણ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે જોઈ શકો છો કે એકદમ સરસ શેપ આવ્યો છે અને સાઇનિંગ પણ એકદમ સરસ આવ્યું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકદમ ઇઝીલી ચોકલેટ્સ ઘરે બનાવી શકો છો તો હવે રક્ષાબંધન સાતમ આઠમ અને ઘણા બધા તહેવારો પંદરમી ઓગસ્ટને એ રીતે આવી રહ્યા છે તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવી શકો છો તો મારી આજની આ રેસીપી તમને પસંદ આવી કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય